નમસ્કાર મિત્રો, સેવા ગુજરાતની યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે વાત કરવી છે ગુજરાતની ખૂબ જ સંચારિત અને આશ્ચર્યજનક ઘટના કે જેમાં એક 14 વર્ષની બાળકીની બલિ ચડાવના બહાને હત્યા કરી દેવામાં આવી છે. મિત્રો, અત્યાર સુધી એવું બકરા અને પશુ પક્ષીની બલિ ચડાવના કિસ્સા સામે આવ્યા છે, પણ આ એક માનવ બલિનો કિસ્સો સામે આવ્યો છે. તેને જોઈને એવું વિચારતા થયા છે કે આજના જમાનામાં પણ લોકો આવું અંધશ્રદ્ધામાં ભોળવાઈ જાય છે અને માનવ બલિ ચડાવવા સુધીની વાત સુધી પહોંચી જાય છે, તે પણ તેના સગા પિતા અને પિતાના મોટા ભાઈ બંને સાથે મળીને આ કૃત્ય કર્યું છે. મળતી માહિતી મુજબ તાળાળા ગીરના તાવા ગામમાં કે જે પટેલ સમાજમાં રહેતી 14 વર્ષની ધીયા નામની બાળકી કે જેમની હત્યા કરી દેવામાં આવી છે, તેમાં તેના પિતા અને તેના પિતાના મોટા ભાઈ બંને સાથે મળી કોઈ તાંત્રિક વિધિના બહાને કરી હોય તેવું જાણવામાં આવ્યું છે. તેમાં તે ધેરિયાને વાડીના એક ખંડેર જેવા રૂમમાં સતત 7 દિવસ સુધી એક લાકડાની ખુરશી સાથે ભૂખી અને તરસી બાંધી રાખવામાં આવી હતી. એટલાથી ન અટકતા તે બાળકીના કપડાં ઉતારી તેને સળગાવી અને તેના તાપ નજીક તે બાળકીને ઊભી રાખવામાં આવી હતી, જેથી તે બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેના શરીર ઉપર પોપલા થઈ ગયા હતા. તેમ છતાં તે નિષ્ઠુર પિતાને તે બાળકી ઉપર દયા ન આવતા 7 દિવસ બાદ તે બાળકીએ મોત સામે લડતા લડતા પ્રાણ છોડી દીધા હતા. ત્યારબાદ તાત્કાલિક બંને ભાઈઓએ તે બાળકીના મૃતદેહને સ્મશાનમાં લઈ ગયા હતા, જ્યાં સાંજના સમયે સ્મશાન બંધ હતું, જેથી તે વંડી ઠેકી અને અંદર લઈ ગયા હતા અને બંનેએ એકલા હાથે જ તેના અગ્નિ સંસ્કાર કરી દીધા હતા. તેની જાણ પરિવારને ગામ લોકોને થતાં એવું બહાનું બતાવ્યું હતું કે તે ધેરિયાને કોઈ એવી ચેપી રોગ હતો કે જેથી ડૉક્ટરે ના પાડી હતી કે બીજા કોઈ લોકોને ત્યાં સ્મશાને બોલાવવા નહીં અને જેમ મને એમ ટૂંકમાં તે વિધિ પતાવી દેવી. મિત્રો, સામાન્ય રીતે ગામમાં એવો રિવાજ હોય છે કે સાંજના સમયે સ્મશાન બંધ હોય છે અને ખાસ કરીને સ્ત્રી કે મહિલાના મૃતદેહને સાંજના સમયે અગ્નિ સંસ્કાર આપવામાં આવતો નથી. તેમ છતાં તે સાંજના સમયે ત્યાં ગયા અને સગા સંબંધી કોઈને જાણ ન કરી, ત્યાં સુધી કે તે બાળકીના માતાને પણ તે જાણ ન હતી, તેથી લોકોને તેના ઉપર કંઈક શક ગયો હતો અને જેથી પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં તે વાડીમાં તપાસ કરતા તે ઓવડીમાં કોઈ આગ લાગેલી ઘટના હોય તેવું સામે આવ્યું હતું અને સાથે જ કોઈ ચાંદલા કરેલું અને શ્રીફળ, જેથી એવું લાગી રહ્યું છે કે કોઈ તાંત્રિક વિધિના બહાને તેમની હત્યા કરી દેવામાં આવી છે. તે સાથે જ તેના પિતાને પૂછપરછ કરતા તેણે માત્ર એટલું જણાવ્યું છે કે બાળકી ધેરિયાને કોઈ વળગાડ હતો તે કાઢવા માટે અમે આ કર્યું છે, પણ હકીકતમાં એવું લાગતું નથી, આની પાછળ કોઈ તાંત્રિક વિધિ કરી હોય તેવું લાગી રહ્યું છે. હવે શું છે તે હકીકત પોલીસ તપાસમાં બહાર આવશે. પણ મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં. આભાર. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.